મારું નામ શૈલેષ સાંસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં લીડિંગ ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજરોજ રાતે 3:30 આસપાસ અમને જાણ મળતા કે ફાડા તળાવ ભક્તેશ્વર મહાદેવના મંદિર પાસે એક મકાન ધરાશાયી થયું છે. તેમાં 4 કેઝ્યુલિટી ફસાયેલી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3 કેઝ્યુલિટીને ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી કાઢી સિવિલમાં મોકલી આપેલ છે ને એમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. એ ખાસા અંદર દબાયેલા હતા. એમને કાટમાળ કાઢતા અમને મેક્સિમમ 1.5 કલાકનો સમય લાગ્યો. હું જિગ્નેશ રાણા ફાડતલા રાણા વિસ્તારમાં રહું છું. આજે સવારે મરકશે 3:30 વાગે અમારા ઘર સાઈડનું એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. તે ફાડતલા વિસ્તારમાં ગટરનું ખોટકામનું કામ ચાલુ હતું. તેનું પાણી બધું નીચે જમીનથી પેલા ઘર પાસે ઘરમાં ગયું અંદર. પછી એ દિવાલ ધરાશાયી થઈ ગઈ. એની બાજુમાં એક મકાન હતું, તેની ઉપર આખી દિવાલ પડી ગઈ. તેમાં બધા દટાઈ ગયા છે અને અંદર બચાવવા ગયેલા અમારા બધા સમાજના છોકરાઓ બચાવવા ગયેલા. તે ઉપર ચડેલા, તે પછી ઉપરનો સ્લેબ પણ નીચે પડ્યો. તેમાં બધા દટાઈ ગયા. એમાં 2 છોકરાઓ હોય દટાઈ ગયા. પછી મા મુસીબતે એમને કાઢવામાં આવ્યા. હા, એમાં મુસ્લિમો પણ 7 આપેલો છે. બધા બચાવમાં 7 હતા. પછી એક છોકરીનું અવસાન થઈ ગયું છે. એમાં આરતીબેન રાણા, કિશોરભાઈ રાણા બચી ગયા છે. એમની વાઈફને બધા છોકરો પણ છોકરાને વાગ્યું છે માથામાં ને એમની છોકરીનું ઓફ થઈ ગયું છે, અવસાન થયું છે. આજરોજ વહેલી સવારે ફાટા તળાવ પાસે કિશોરભાઈના મકાન પર બાજુના મકાનનું ઉપરનું છત એમના પોતાના મકાન પર પડી છે અને એને કારણે એ લોકો ઘરમાં 4 જણ હતા. એ 4 જણ દબાયા છે. એમાં 3 જણનો બચાવ થયો છે અને કમનસીબે એક છોકરીનું મૃત્યુ થયું છે. અમારી નગરપાલિકાની ટીમને જાણ થતાં તરત જ ઘટના સ્થળે દોડી ગઈ અને સેવા આપી છે.
પણ જે આ છોકરીનું મૃત્યુ થયું છે એ બાબતનું અમને ઘણું દુઃખ છે.